વિડિયો લીધો, એ ચેક બી કરતા હોય છે ઘણી વાર, અને એવું નથી બનતું. કોઈક ઇનોસન્ટ માણસની આખી જિંદગી બરબાદ થઈ જાય એક સિક્સ્થ સેન્સ ઉપર. પણ એવા એવા કિસ્સાઓ કદાચ ઓછા છે, 2% ઓછા છે, હું એમ નથી કહેતો. 98% કિસ્સાઓમાં અત્યારે આવી છેડતીના મામલાઓમાં અને ગેજેટ્સ નો ઉપયોગ, ના ના બેન, હું એમ નથી કહેતો, પણ રુઝાન બેન નો આઈ એમ જસ્ટ આન્સરિંગ હર ક્વેશ્ચન. નો નો નો, ટાઈમ કન્ઝ્યુમિંગ છે, ઝીણવટથી જુઓ પણ ફાસ્ટ ટ્રેક કરો. બિલકુલ, આ મુદ્દો જે છે ડિબેટ લડો, એ કન્વર્ટ નથી કરવો. ટાઈમ કન્ઝ્યુમિંગ હું અગ્રી કરું છું, પણ તમે મુદત કેમ લો છો? મારો ઝઘડો કરવાની જરૂર છે. 60 દિવસમાં પેલું શું ભરે છે, ચેકલિસ્ટ ને શું કે 60 દિવસમાં શું કરવું પડે? ના ના, સમરી ની 60 દિવસમાં પેલું કરવું પડે ને, ચાર્જશીટ. ચાર્જશીટ, થેન્ક યુ. ચાર્જશીટ કરવું પડે એ નથી થતું, તો હવે તમે એક વર્ષની અલગ છો. એક્ઝેક્ટલી. પોઈન્ટ, એક બીજો પોઈન્ટ હતો કે જ્યારે નિર્ભયાનો કેસ હતો, એફએસએલ ના બહુ પેલા દાંત અને બાલ અને બધું બહુ બારીકનું ઇન્વેસ્ટિગેશન થયું હતું, એટલે પકડાઈ ગયું હતું, સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન. તમારી કમિંગ બેક ટુ ધ પોઈન્ટ ઓફ પેલા ભાઈની બી અગર બરોડા નો પોઈન્ટ કહી દઉં, તો એફએસએલ માં જાય એટલે એફએસએલ માં તમે ડિલીટ કરી દીધું હોય તો બી નીકળે, એટલે હવે અત્યારે ટેકનોલોજી જે આપણે વર્ડ યુઝ કરીએ છીએ બહુ હાઈ છે ને બધું આવે છે. આ કેસમાં યુ આર રાઈટ, સીસીટીવી. પણ હવે સાહેબ વધારે હેલ્પ કરશે, પણ મને એ ખબર છે કે જ્યુડિશિયરી એવું કહે છે કે અગર બેન કમ્પ્લેન લખાવે, એટલે આપણે પહેલા હા લઈને જ આગળ ચાલો છો, પછી તમે ઇન્વેસ્ટિગેટ કરો. ના નથી, પણ તમે એને એવું બધું ના પૂછી શકો જાણે કે લેટ સે આપણે 509 નંબરની કલમ છે જેમાં તમે ઇનડિસન્ટ કંઈક બોલો તો બી, જાણે કે પેલો છોકરો ગાય મેરે સપનો કે રાની કબ આઈ ગીતું, તે પર બી તમે એને કહી શકો કે ભાઈ એને ગીત ગાયું ને મને એ કરી, ભલે એવી કંઈક આઈ થિંક ઇટ્સ નોન કોગ્નિઝિબલ કે શું કે કોગ્નિઝિબલ, નોન કોગ્નિઝિબલ છે, ધરાન વર્ષની સજા છે, મને તો એવું કંઈ નથી એટલું બધું એમાં. પણ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ, સો ધ લો ઇઝ ધેર, ધ લો ઇઝ ગુડ ઇનફ ફોર ગર્લ્સ, ઇનફ ગર્લ્સ ધીસ થિંગ. અનફોર્ચ્યુનેટલી જ્યારે પોલીસ સ્ટેશન જાય છે, પોલીસ સ્ટેશનમાં જાય છે, ત્યારે એ લોની આખી ફરી જાય છે. એટલે કે આપણું કોન્સ્ટિટ્યુશન છે, પરંતુ તેના અમલીકરણમાં જે બનાવો બની રહ્યા છે તેનામાં ક્યાં વિલંબ થઈ રહ્યો છે? અને બેન એમાં શું થાય છે, એટ ધ કન્વીનિયન્સ, એ બી કહી દઉં, ના તો મારી ઇન્ડિયાની પોલીસ મને એટલો કોન્ફિડન્સ છે બેન કે, અને લગભગ મોબાઈલ અડધો એટલે પોલિટિકલ પાવર, મસલ પાવર, બધી રીતની લગભગ મારો ફોન શોધી આપશે, અને અડધો કલાકમાં ગાય ખોવાઈ ગયો છે એ બી શોધી આપશે મારી પોલીસ. પણ મારી પોલીસ બેનનો રેપ થયો હશે ને, બે બે મહિના સુધી એની કમ્પ્લેન નહીં લેશે. સાહેબ આ તો ઠીક છે, આજે આ ટીવી પર, આ સીસીટીવી માં આવ્યું છે ને, તમે બધાએ લીધો છે, એટલે આની બિચારી ની કમ્પ્લેન બી લેવાય છે, ના તો આ બિચારી ફરતી રહેતા. પરંતુ આટલા દિવસ